સુપ્રભાતમ દોસ્તો, હું છું ડૉક્ટર મહેશ દાફડા. દોસ્તો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલના માધ્યમથી રોજ સવારે ચાલો થોડું અંગ્રેજી ભણી લઈએ એ ઉપક્રમ બની રહ્યા છે. અને આજે આ ઉપક્રમનો 950મો વિડીયો આપણી સમક્ષ જ્યારે પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું ત્યારે ખરેખર હું ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહ્યો છું. દોસ્તો, એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી રોજ સવારે ચાલો થોડું અંગ્રેજી ભણી લઈએ અને દર રવિવારે કરંટ અફેર્સ આ ચેનલના માધ્યમથી દર રવિવારે કરંટ અફેર્સનો વિડીયો અહીંયાથી પ્રસ્તુત કરવામાં આવે છે. દોસ્તો, આજે કરંટ અફેર્સનો જે વિડીયો અહીંથી પ્રસ્તુત કરવામાં આવે છે, આ વિડીયો જે વિદ્યાર્થીઓ હાલ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચાડી આપ પણ આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. દોસ્તો, એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલના બંને ઉપક્રમ રોજ સવારે ચાલો થોડું અંગ્રેજી ભણી લઈએ જેનો આજે 950મો વિડીયો અહીંથી પ્રસ્તુત થવાનો છે. એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલમાં રોજ સવારે ચાલો થોડું અંગ્રેજી ભણી લઈએ એનો 950મો વિડીયો અને દર રવિવારે આ ચેનલ પરથી કરંટ અફેર્સનો વિડીયો પ્રસ્તુત કરવામાં આવે છે. દોસ્તો, આ બંને ઉપક્રમ જો આપને પસંદ આવતા હોય તો આ ચેનલને એટલે કે એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને સબસ્ક્રાઈબ કરાવશો તો મને પણ એક જાતનું બળ મળી રહેશે. ચાલો દોસ્તો, આજનો અભ્યાસ શરૂ કરતા પહેલાં એક સરસ મજાનો સુવિચાર હું આપની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું. દોસ્તો, આજનો સુવિચાર કંઈક આવો છે. આજનો સુવિચાર છે, સપના એ નથી જે તમને ઊંઘમાં જુઓ છો. સપના એ નથી જે તમે ઊંઘમાં જુઓ છો. સપના એ છે જે તમને ઊંઘવા નથી દેતા. સપના એ નથી જે તમે ઊંઘમાં જુઓ છો. સપના એ છે જે તમને ઊંઘવા નથી દેતા. દોસ્તો, ઊંઘની અંદર જે સપના જોઈએ છે એ સપના નથી, પરંતુ જે સપના છે એ તમારી ઊંઘ હરામ કરી દે છે એ જ સાચા સપના છે. દોસ્તો, ખૂબ સરસ મજાની વાત કરી છે દોસ્તો અહીંયા. એટલે દોસ્તો, ખરેખર જે સપના આપણી ઊંઘ આરામ કરી દે, આપણે ઊંઘ ના આવે ત્યારે સમજવું કે સપના તમારા સાકાર થવા તરફ જઈ રહ્યા છે. દોસ્તો, આવા સરસ મજાના સુવિચાર પછી આપણે અભ્યાસની વાત કરીએ તો દોસ્તો, આપણે જે ભણી રહ્યા છીએ એ એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. દોસ્તો, અંગ્રેજી વ્યાકરણનું આ સૌથી અગત્યનું ચેપ્ટર છે, કર્તરી અને કર્મણી. દોસ્તો, એક્ટિવ પેસિવ એટલે કર્તરી અને કર્મણી વાક્ય રચના. દોસ્તો, જે વાક્યમાં કર્તા સ્થાને મુખ્ય સ્થાને કર્તા હોય તો એ કર્તરી વાક્ય કહેવાશે. કર્મજો વાક્યના મુખ્ય સ્થાન ઉપર છે તો એ કર્મણી વાક્ય તરીકે ઓળખાશે. દોસ્તો, એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ અંગ્રેજી વ્યાકરણનું સૌથી અગત્યનું આ ચેપ્ટર છે. દોસ્તો, અત્યાર સુધીમાં આપણે જુદા જુદા કાળના વાક્યોને ભણ્યા છે. સાદ વર્તમાન કાળ, સાદ ભૂતકાળ, સાદ ભવિષ્યકાળ, ત્રણ સાદા કાળ, ત્રણ ચાલુ કાળ, ત્રણ પૂર્ણ કાળ, એના વાક્યો એક્ટિવમાંથી પેસિવમાં કેમ બદલવા એના વિશે આપણે અભ્યાસ કર્યો છે. દોસ્તો, અત્યારે જે આપણે ભણી રહ્યા છીએ એ મોડલ ઓક્સિલરીઝના વાક્યો ભણી રહ્યા છીએ. હવે મોડલ ઓક્સિલરીઝના વાક્યો હોય તો કેવી રીતે આપણે ફેરવી શકાય છે? મોડલ ઓક્સિલરીઝના વાક્યો હોય તો એ વાક્યોને એક્ટિવમાંથી પેસિવમાં કેવી રીતે બદલવા એના વિશે આપણે વાત કરીએ છીએ. દોસ્તો, અત્યારે આપણે 8મું મોડલ ઓક્સિલરીઝ અત્યારે જે ભણીએ છીએ એ 8મું મોડલ ઓક્સિલરીઝ અને એ છે દોસ્તો માઇટ. આપણે જે ભણી રહ્યા છીએ એ ભણી રહ્યા છીએ માઇટ. દોસ્તો, ગઈકાલે આપણે એક્ટિવમાંથી પેસિવમાં માઇટનું વાક્ય જોયું હતું. દાખલા તરીકે આપણે માઇટનું વાક્ય લીધું હતું કે આઈ માઇટ રાઇટ અ લેટર. આઈ માઇટ રાઇટ અ લેટર. દોસ્તો, આ વાક્ય આપણે જોયું હતું, એનું પેસિવ વોઇસ આપણે કંઈક આવું કર્યું હતું, અ લેટર અ લેટર માઇટ બી
might be written by me. A letter might be written by me. I might write a letter written by. હવે આપણે વાક્યના કર્તાને બદલી નાખશું. આપણે લખશું વી માઇટ રાઇટ અ લેટર. વી માઇટ રાઇટ અ લેટર પેસિવ વોઇસમાં અ લેટર માઇટ બી રિટન બાય અસ. દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા લખ્યું હતું આઈ માઇટ, આ ગઈકાલનું વાક્ય હતું. તો અહીંયા જે આઈ હતું એનું અહીં શું થઈ ગયું છે? મી. અહીંયા જે વી હતો એનું શું થઈ ગયું છે? અસ. આ ફેરફાર આપણે ખાસ યાદ રાખીશું. અહીંયા કરતા તરીકે ધ્યેય હોય તો અહીંયા આપણે ધ્યેમ કરશું, અહીંયા શી હોય તો અહીંયા આપણે હર કરશું, અહીંયા વી હોય તો આપણે શું કરશું? અસ. અહીંયા આઈ હતું તો આપણે શું કર્યું? મી. અહીંયા વી હતું તો આપણે પેસિવ વોઇસમાં શું કર્યું? અસ. દોસ્તો એક્ટિવમાંથી પેસિવમાં જ્યારે બદલીએ છીએ ત્યારે આ વસ્તુ ખાસ યાદ રાખશું. આઈ હોય તો મી, વી હોય તો અસ, હી હોય તો હિમ, શી હોય તો હર, ધે હોય તો ધેમ. અને કોઈ નામ હોય, અહીંયા કોઈ નામ હોય, રાજેશ હોય તો રાજેશ, મહેશ હોય તો મહેશ, પરેશ હોય તો પરેશ. પરેશ માઇટ રાઇટ અ લેટર. દાખલા તરીકે પરેશ માઇટ રાઇટ અ લેટર. અ લેટર માઇટ બી રિટન બાય પરેશ. કોઈ પણ નામ હોય તો એ નામમાં કોઈ ફેર પડતો નથી. પણ અહીંયા જે કર્તા સ્થાન હોય એ જ્યારે પેસિવ હોય એ પછી આવું એનું કર્મણી રૂપ બની જશે. આ વસ્તુને ખાસ યાદ રાખીશું. મિત્રો, આ વિડીયો 4-5 વાર જોશો તો ચોક્કસપણે આ વિડીયો, આ વાક્યો તમને આવડી જશે, ચોક્કસપણે આ વાક્ય તમને સમજાશે એવી મને પૂરેપૂરી શ્રદ્ધા છે. મિત્રો મિત્રો ફરી એકવાર હું જે ભણાવું છું એ મારા જ્ઞાનની મર્યાદાને અનુરૂપ ભણાવું છું. સંભવ છે દોસ્તો કોઈ ક્ષતિ હોય તો ચોક્કસપણે કોઈ સારા વ્યાકરણ ગ્રંથનો અભ્યાસ પણ દોસ્તો અવશ્ય કરશો એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. મિત્રો ફરી એકવાર ખાસ આપ સૌ દોસ્તોને મને વિનંતી છે કે દોસ્તો એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને સબસ્ક્રાઈબ કરાવશો તો મને પણ એક જાતનું બળ મળી રહેશે. ચલો દોસ્તો ફરી પાછા કાલે મળશું નવી વાત સાથે, નવા વિચાર સાથે. ત્યાં સુધી ભારત માતા કી જય.